એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કોમર્સ વિથ મિની એમબીએમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય, સોરી વિષય એસપી એન્ડ સીસી કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ એન્ડ સેક્ટરિયલ પ્રેક્ટિસ, એમાં આપણે વિભાગ 1 સીસી વિષયની વાતચીત કરી રહ્યા હતા. તેમાં આપણે ચેપ્ટર નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ વિશે વાતચીત કરી રહ્યા છીએ. આ અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે માહિતી સંચારનો અર્થ, વાણિજ્યક માહિતી સંચાર અને થોડીક પ્રાસ્તાવિક માહિતી મેળવી હતી. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. તો હવે આગળનો પ્રશ્ન છે, માહિતી સંચારની પ્રક્રિયા વર્ણવો અથવા તો માહિતી સંચારની પ્રક્રિયાઓ જણાવો. આ તમને 5 ગુણની અંદર પૂછાતો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેમાં તમારે દરેક, જો હવે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે જ્યારે પણ તમારે પ્રશ્નની અંદર અથવા તો ભણવામાં પ્રક્રિયા શબ્દ આવે, પ્રક્રિયા શબ્દ આવે એટલે દરેક મુદ્દા જે આપેલા હોય એ ફરજિયાતપણે લાઇનમાં આવવા જોઈએ. જો લાઇનમાં નહીં લખો તો તમને માર્ક મળશે નહીં. એટલે જ્યારે પણ તમારે ભણવામાં પ્રક્રિયા અથવા તો વિધિ અથવા તો તબક્કા એવું જયારે ભણવામાં આવે ત્યારે તમારે હંમેશને માટે દરેક મુદ્દાને લાઇનસર લખવા પડશે. તો આપણે માહિતી સંચારની પ્રક્રિયા વિશેની વાત કરીએ તો પહેલા થોડીક પ્રાસ્તાવિક માહિતી મેળવીએ. તો માહિતી સંચારની પ્રક્રિયામાં માહિતી સંચાર અને વાણિજ્યક માહિતી આ બંને વિભાવના હોય, એટલે કે આ બંને શબ્દોમાં માહિતી શબ્દ મહત્વનો છે. એટલે કે માહિતી શબ્દ વપરાયેલો છે. આપણને ખબર છે કે માહિતી સંચાર બોલો કે વાણિજ્યક માહિતી બોલો, આ બંનેમાં માહિતી શબ્દ ખૂબ જ વધારે પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં વપરાયેલો છે. બીજો મુદ્દો, માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા જે છે એમાં જે કઈ વ્યક્તિઓ ભાગ લે છે, જે ઘટકો ભાગ લે છે, એ માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ, એટલે કે માહિતીનું આદાન પ્રદાન એટલે માહિતી આપવી અથવા તો માહિતી લેવી, આપવામાં અને લેવામાં ભાગીદાર થાય છે. ભાગીદાર થઈ અને શું કરે છે, તો કે વિચાર, વિભાવના અને લાગણી કે સંદેશાની શું કરે છે, આપ લે કરે છે. જોજો, માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થાય છે. શું, તો કે માહિતીને આપ લે કરવામાં પોતે જોડાય છે. અને માહિતી હોય, માહિતી અન્ય માહિતી કે વિચાર હોય, વિભાવનાઓ, કોઈ બાબતો હોય, લાગણીઓ હોય, સંદેશા હોય વગેરેની શું કરે છે, તો કે આપ લે કરે છે. આગળ પ્રત્યાયન, પ્રત્યાયન એટલે કે માહિતીને પહોંચાડવાની પ્રક્રિયા, અહીંયાથી બીજે પહોંચાડવાની, મારાથી તમારા સુધી પહોંચાડવાની પ્રક્રિયાને પ્રત્યાયન કહેવાય. પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની શું કરે છે, કોશિશ કરે છે, એટલે કે પ્રયત્ન કરે છે. પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે કે હું મારાથી એટલે કે મારી પાસે તમારા સુધી માહિતી પહોંચાડવી, એને પ્રત્યાયન કહેવાય. એટલે કે માહિતી ને શું કરે છે, એક વ્યક્તિ કે એક જૂથ બીજા વ્યક્તિ કે બીજા જૂથ દ્વારા માહિતી પહોંચાડવાની કોશિશ કરવામાં, પ્રયત્ન કરવામાં આવે છે. આ કોશિશમાં વિવિધ માધ્યમો કે સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ કે અત્યારે હું તમને ભણાવું છું સેના માધ્યમ દ્વારા, મોબાઈલ ફોનના માધ્યમ દ્વારા. તમે ત્યાં જોશો સેના માધ્યમ દ્વારા, મોબાઈલ ફોનના, આપણે રૂબરૂમાં નથી. એટલે કે ઘણી વખત આ કોશિશમાં, એટલે કે માહિતી પહોંચાડવાની કોશિશમાં વિવિધ માધ્યમો કે સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણી પાસે ઉદાહરણ છે જ, મારી પાસે જે છે તમારા સુધી પહોંચાડું છું, પણ વચ્ચે માધ્યમ છે. ચાલો, વિચાર સંક્રમણ, વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામા પક્ષ તરફથી શું મળે છે, પ્રતિસાદ મળે છે. એટલે કે વિચારવાની સમગ્ર પ્રક્રિયા, વિચાર સંક્રમણ એટલે કે સમગ્ર પ્રક્રિયા થઈ ગયા પછી સામા પક્ષ તરફથી, એટલે કે હું તમને કઈક સંદેશો પહોંચાડું છું અને તમે પછી મને શું આપો છો, તમે, મેં તમને સંદેશો પહોંચાડ્યો, તમને સમજાઈ ગયું, વિચાર સંક્રમણ થઈ ગયું, તો તમે શું આપશો મને, સામા પક્ષ પ્રતિસાદ આપશો. પ્રતિસાદ એટલે વળતો જવાબ, પ્રતિસાદ એટલે શું થાય, વળતો જવાબ. મેં તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો તમે જવાબ આપો એટલે એને પ્રતિસાદ કહેવાય. ખબર પડી. ચાલો, આપણે હવે માહિતી સંચારની પ્રક્રિયા ભણીએ. આ પ્રક્રિયાના દરેક મુદ્દા છે, દરેક મુદ્દાને તમારે ફરજિયાતપણે ક્રમમાં લખવા પડે. જો એક એક ક્રમ બદલાશે તો પ્રક્રિયા બદલાઈ જશે અને તો તમને માર્ક મળવા પાત્ર રહેશે નહીં. પ્રક્રિયાનો પહેલો મુદ્દો છે બોલનાર, એટલે કે સ્પીકર,
હું બોલું છું એટલે હું સ્પીકર થયો. બીજો મુદ્દો છે રજૂઆત અને વિચારોની ગોઠવણ, કે ભાઈ હું જયારે પણ બોલું છું હું મારે કઈ વસ્તુ બોલવાની છે, મારે શું બોલવાનું છે એની હું પેલા મારા મનની અંદર શું કરી ગોઠવણી કરીશ. હું બોલનાર છું, મારે જે બોલવું છે એ રજૂઆતની હું ગોઠવણી કરીશ, એન્કોડિંગ કરીશ. ત્રીજો મુદ્દો સંદેશો અને માહિતી, કે હું બોલનાર છું, મારા મનમાં જે બોલવાનું છે એની મેં રજૂઆત કરી લીધી છે. હવે મેં રજૂઆત મારા મનના અંદર જે પ્રશ્નો હતા એ હવે સંદેશો અને માહિતી બની ગઈ. શું બની ગઈ? સંદેશો અને માહિતી, મેસેજ બની ગયો. આ સંદેશો અને માહિતી મારે તમારા સુધી પહોંચાડવી છે, મારે તમારા સુધી પહોંચાડવી છે તો મારે કોઈક માધ્યમની જરૂર પડશે. તમને ફોન કરીશ, તમને પત્ર લખીશ, હોય મારે કોઈ માધ્યમની જરૂર પડશે, એટલે કે મીડિયમ ચેનલની જરૂર પડશે. નંબર પાંચ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ થશે ડીકોડિંગ. આ માધ્યમ દ્વારા તમે માધ્યમ તમારા તમને મારો ફોન આવ્યો તમે ઉપાડો છો એટલે સંદેશાની પ્રાપ્તિ અને પેલા શું થઈ જશે? સમજ થઈ જશે. સંદેશાની પ્રાપ્તિ અને સમજ થશે. ચાલો, ડીકોડિંગ થશે, સંદેશાની પ્રાપ્તિ અને સમજ થઈ ગયા પછી સાંભળનાર એટલે કે રિસીવર આવશે. તમને તમે ફોન ઉપાડ્યો છે એટલે સંદેશાની પ્રાપ્તિ થઈ ગઈ. હવે સાંભળનાર તરીકે તમે બોલો છો, સાંભળનાર તરીકે તમે બોલો છો અને પછી તમે મને ફીડબેક એટલે કે પ્રતિસાદ એટલે કે વળતો જવાબ આપો છો. મેં તમને જે પ્રશ્ન પૂછ્યો છે અને તમે શું આપો છો? જવાબ આપો છો. આમ બોલનારથી પ્રક્રિયા શરૂ થાય છે, વળતો જવાબ મળે એટલે માહિતી સંચારની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. ખબર પડી તમને? એમ થશે કે સર આ છઠ્ઠા મુદ્દો પાંચમો છઠ્ઠામાં નો હોય કે માધ્યમ પછી ડાયરેક્ટ સાંભળનાર ન આવે. માધ્યમ પછી તમે ડાયરેક્ટ બોલતા નથી, તમે શું કરો છો? માધ્યમ પછી સંદેશો જે મેળવો છે એ પેલા સાંભળો છો. શું કરો છો? સાંભળો છો, સાંભળ્યા પછી તમે બોલો છો અને પ્રતિસાદ તરીકે ઓળખવામાં આવે. તો એક વખત ફરીથી ક્રમમાં લખવી અને આ આકૃતિ દોરવી. આકૃતિ તમને ત્રણ માર્ક ની અંદર પૂછાશે, ખાલી આકૃતિ અને આખો પ્રશ્ન પાંચ ગુણ ની અંદર પૂછાશે. બોલનાર, રજૂઆત અથવા તો વિચારોની ગોઠવણ, સંદેશો ને માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ. આ આકૃતિ ખૂબ જ વેરી મસ્ટ આઈએમપી છે. રેડી? હવે આપણે આ દરેક મુદ્દા વિશે વિસ્તૃત સમજૂતી મેળવીએ. ચાલો, પ્રક્રિયામાં પહેલો મુદ્દો છે બોલનાર, જોઈએ એના વિશે વિગતવાર સમજૂતી. માહિતી મોકલનાર અથવા તો વક્તા, જે બોલનાર છે, માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાના હેતુથી આશ્રયથી માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. હું તમારા સુધી માહિતી પહોંચાડવા માટે, હું એટલે કે બોલનાર વક્તા તમારા સુધી માહિતી પહોંચાડવા માટે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરું છું. ઉદાહરણ સ્વરૂપે અત્યારે અમે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરી. કેમ? તો કે મારે તમારા સુધી માહિતીને પહોંચાડવી છે. ચાલો, પહેલો મુદ્દો હું બોલનાર. રેડી? બીજો મુદ્દો રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણ. બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, કયા ચિત્ર, કયો શબ્દ, કયો અવાજ અને કયા માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચારની પ્રક્રિયા. મારે તમારા સમક્ષ જે વિચાર, માનો કે મારે અહીંયા તો લેખિત દ્વારા લખીને હું તમને સમજાવી શકું છું, તમે એ માધ્યમનો ઉપયોગ કર્યો. જોજો, બોલનાર દ્વારા વિચારને, મારા મનમાં જે તમને કહેવાનો વિચાર છે આ વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા, હજી મેં તમારા સુધી પહોંચાડ્યો નથી, માહિતીનું સ્વરૂપ આપ્યું નથી, એ પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો, તો કે એમાં કઈ ભાષા, તમે બધા ગુજરાતી ભાષા સમજો છો સરળતાથી, તો મેં ગુજરાતીમાં સમજાવ્યું. હે, તમે અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય તો હું અંગ્રેજીમાં સમજાવું. કઈ ભાષા, મને એવું લાગે તો હું કઈક ચિત્ર દોરીને સમજાવું, મને એવું લાગે તો હું અલગ કઈક શબ્દનો ઉપયોગ કરીને સમજાવું, અમુક અવાજો કાઢીને સમજાવું, અમુક માધ્યમો કે ભાઈ પ્રોજેક્ટર દ્વારા ભણાવું તો વધારે સારું લાગે, તો માધ્યમો અનુસાર થશે કે જેના દ્વારા સામેવાળી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચારની પ્રક્રિયા એટલે રજૂઆત. બીજો, ત્રીજો મુદ્દો છે સંદેશો અને માહિતી. કે ભાઈ બોલનાર એને ભાષા, ચિત્ર, શબ્દ, અવાજ, માધ્યમ વગેરે નક્કી કરીને ભાઈ કયા દ્વારા આપણે માહિતી પહોંચાડશું, તો હવે સંદેશો ને માહિતી બની ગઈ, કારણ કે આ બધું નક્કી થઈ ગયું. વિવિધ સાધનો, માધ્યમો કે ઉપકરણો દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂ કરે છે. વક્તા વિચારને શું કરે છે? યોગ્ય રીતે રજૂ કરે છે. અને સંદેશો ને માહિતી કહેવામાં આવે છે. ગોઠવણ થઈ ગઈ છે એટલે હવે શું બની ગયું? સંદેશો અને માહિતી બની ગઈ છે. નંબર ચાર, માધ્યમ.
સંદેશા અને માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનોનો ઉપયોગ કરી માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે તેને શું કહેવામાં આવે છે? માધ્યમ. કે ભાઈ ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જે કઈ માધ્યમો છે એને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. તો આ માધ્યમ ખૂબ જરૂરી છે, એટલે કે ઉપયોગ કરી માહિતીને બીજી જગ્યાએ પહોંચાડે છે તેને આપણે માધ્યમ તરીકે ઓળખી શકીએ. જો હું બોલનાર છું, મેં રજૂઆત કરીને કે ભાઈ હું ગુજરાતી ભાષામાં બધું સમજાવીશ, એટલે કે સંદેશોને માહિતી થઈ ગઈ, હવે માધ્યમ મોબાઈલ દ્વારા હું તમારા સુધી પહોંચાડું છું. ચાલો માધ્યમ પછી સંદેશાને પ્રાપ્તિ અને સમજ. અહીંયા મોબાઈલ આવી ગયો, હું તમને ભણાવું છું, અને અહીંયા આવે શું થઈ ગયું? સંદેશાની પ્રાપ્તિ અને સમજ. તમે તમારા મોબાઈલમાં જોશો અથવા તો ફોન ઉપાડશો એટલે સંદેશાની પ્રાપ્તિ અને સમજ થશે. તો કે યોગ્ય માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી જે સ્વરૂપમાં આવી હોય તે જ સ્વરૂપમાં માહિતીનું અર્થઘટનની પ્રક્રિયા થાય છે. અર્થઘટન, તમને કોઈનો ફોન આવે, એ વ્યક્તિ જણાવે, એટલે તમારા મનની અંદર શું થાય? એ માહિતી વલોવાય અને તમે એનો જવાબ કઈ રીતે આપશો એ વિચારશો. એને અર્થઘટન કહેવાય, છૂટું પાડવું અને એમાંથી યોગ્ય જવાબ આપવો. કે બોલનાર દ્વારા જે માધ્યમ જેવી માહિતી આવી હોય તેવી માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે આપણે વિચારીએ જવાબ શું આપવો, એને અર્થઘટન એને શું કહેવાય? સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહેવાય. ત્યાર પછી સાંભળનાર. હવે શું આવશે? સાંભળનાર. ભાઈ અહીંયા માધ્યમ તમને મોબાઈલ દ્વારા મેં મોકલી દીધું, તમને માહિતી મળી ગઈ, તમે અર્થઘટન કર્યું છે, હવે તમે આવો છો. એટલે કે સાંભળનાર, બોલનાર દ્વારા જે માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા કહેવામાં આવે છે. હું બોલ્યો, તમે અર્થઘટન કરો એટલે તમે સાંભળનાર થયા. અને છેલ્લે પ્રતિભાવ એટલે વળતો જવાબ. પ્રતિભાવ એટલે શું થાય ભાઈ? વળતો જવાબ. પ્રતિસાદ એટલે પણ વળતો જવાબ થાય. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા માહિતી સંચારની પ્રક્રિયા કેવી થાય છે? પૂરી થાય છે. જેને શું કહેવાય? પ્રતિભાવ કહેવામાં આવે છે. મેં તમને માહિતી મેળવી, તમે મને જવાબ આપી દીધો, એટલે માહિતી સંચાર પૂરો, બંને ફોન મૂકી દઈએ અને કામે ચડી જઈએ, એને શું કહેવાય? પ્રતિભાવ કહેવાય. સાંભળનારનો પ્રતિભાવ માહિતી સંચાર માટે ખૂબ મહત્વનો છે. હું તમને ફોન કરું છું, તમે ફોન કાપી નાખો એટલે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય નથી. એટલે સામેવાળાનો જવાબ મળવો ખૂબ મહત્વનો છે. માહિતી સંચારની પ્રક્રિયાનો સફળતાનો આધાર પ્રતિભાવ નક્કી કરે. સફળતાનો આધાર કોણ નક્કી કરે છે? પ્રતિભાવ. હું તમને માહિતી મોકલું છું, તમે મને માહિતીનો વળતો જવાબ આપો તો એને પ્રતિભાવ કહેવાય. તો આમ જો તમે મને જવાબ નહીં આપો તો માહિતી સંચારની પ્રક્રિયા સફળ થશે નહીં. એટલે આ હતા કુલ કેટલા મુદ્દા? 7 મુદ્દા. કેમ યાદ રાખવા? એનો આપણે સમજીએ. પહેલો મુદ્દો બોલનાર, તો હું બોલનાર છું. બીજો મુદ્દો રજૂઆત, એટલે કે મારે શું રજૂઆત કરવી એ હું નક્કી કરું છું. ત્રીજો મુદ્દો શું? સંદેશો અને માહિતી. મારે જે રજૂઆત કરવાની હતી હવે શું બની ગઈ? સંદેશો અને માહિતી બની ગઈ. ત્યાર પછી માધ્યમ, કે કોઈકને ફોન અથવા તો અન્ય પત્ર વગેરે માધ્યમ પસંદ કરી માધ્યમ દ્વારા સંદેશાની પ્રાપ્તિ અને સમજ. માધ્યમ દ્વારા માહિતી મોકલી દઈશ એટલે સામેવાળી વ્યક્તિને સંદેશાની પ્રાપ્તિ અને સમજ થઈ જશે. કોને? તો કે સાંભળનારને માહિતી મળશે અને સાંભળનાર વળતો જવાબ આપશે. તો આ હતી એને 7 મુદ્દાની વિસ્તૃત સમજૂતી. પ્રક્રિયા જોયા પછી થોડીક અન્ય વિગતો છે તે જોઈએ. પહેલો મુદ્દો, સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા શું કહેવાય, એટલે કે સફળ ગણાય. સાંભળનારે જે પ્રતિભાવ આપ્યો છે એનાથી બોલનારને બધું સમજાઈ જાય, માહિતી મળી જાય, તો એ પ્રક્રિયા શું કહેવાય, એટલે સફળ ગણાય. પરંતુ આંશિક એટલે કે થોડી ઘણી ગેરસમજ, થોડું ઘણું ન સમજાયું હોય અથવા તો સદંતર એટલે કે સાવ ન સમજાયું હોય તો પ્રક્રિયા કેવી ગણાય? નિષ્ફળ ગણાય. આવા સંજોગોમાં ફરી પ્રયત્ન કરાઈ શકાય. બીજું, અહીં ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો વગેરે સાધન સ્વરૂપે છે અને સાધન ગણવામાં આવે છે. મૌખિક રીતે લેખિત હાવભાવ, ચહેરાનો હાવભાવ, અભિનય એટલે કે થોડાક હલનચલન, અભિનય ગીત દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણવામાં આવેલ છે. આ ટૂંકમાં થોડી તમને સમજૂતી આપેલી છે. તો અહીંયા આપણો માહિતી સંચારની પ્રક્રિયાનો સંપૂર્ણ ટોપિક પૂર્ણ. માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ 2 વખત રફકામમાં દોરવી. આભાર, ધન્યવાદ.